અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોવડી ગામમાં ચુરવેલ નામના જીવતનો ઉપગ્રહ વધ્યો છે ગામના દરેક ઘરો બેંકો તેમજ દુકાનોમાં ચુરવેલના કારણે લોકો તાઇમામ પોકારી ઉઠ્યા છે રહીશો પોતાના ઘરોમાં તારા મારી બીજે રહેવા મજૂર બન્યા છે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટાવ કરી ચુરવેલનો નાશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મેઘરજ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલું મોટી મોરડી ગામ પચીસથી વધુની વસ્તી ધરાવે છે ગામના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અરવલ્લી જિલ્લામાં જે વરસાદ થયો એમાં સૌથી વધુ મેઘરજ તાલુકામાં વરસાદ થયો છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધા બાદ ગામમાં ચુડેવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે ગામના તમામ મકાનોની સત પર દિવાલ પર ઘરના રસોડામાં બહાર ચોકમાં સર્વત્ર ચુડવેલનું નાગ ઠગ ખડકાય છે જ્યાં નજરો કરે ત્યાં ચુડવેલના ઝુંડા જોવા મળી રહે છે ગામમાં આવેલ બેંકમાં પણ તમામ સ્થાનો પર ચુડવેલના ઢગલા જોવા મળી રહ્યા છે આ ઉપદ્રવના કારણે સ્થાનિક રહીશો પોતાના રસોડામાં રસોઈ પણ બનાવી શકતા નથી પશુપાલનના વ્યવસાયમાં પણ ચૂડવેલનું કારણે દૂધ કાઢવામાં પણ તકલીફ પડે છે દૂધ કાઢવા કે જમવા બેસે તો ઉપરથી ચુડવેલ જમવામાં પડે છે આવી હાલાકીને કારણે રહીશો પોતાના મકાનને તારા મારી અન્ય સ્તરે રહેવા મજબૂર બન્યા છે ગામમાં આવેલ એક બેંકમાં સર્વત્ર જગ્યાએ જાણે દિવાલોમાં અને સત પર ડિઝાઇન પાડી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ખુલ્લા રસ્તા પર પણ ચૂડવેલોના ઢગલા જોવા મળ્યા આ ચૂડવેલોના ઉપદ્રવના કારણે ક્યારેક રોગચારો ફાટીની કરવાની સંભાવના રહેલી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચૂડવેલોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ કે અન્ય કોઈ ઉપાય કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ રહેલી છે સંજય શર્મા જેડેસ ટીવી અરવલ્લી અમારા ગામમાં ચૂડવેલાનું બહુ પ્રમાણમાં વધી ગયેલ છે આરોગ્ય તંત્રને જાણ કરી આરોગ્ય તંત્ર અહીંથી ચૂડવેલોનો નાશ કરે તે માટે અમારી બહુ મોટી મોટી ગામની વિનંતી છે અત્યારે ગામમાં રસોડું બનાવવા માટે પણ બહાર જવું પડે છે ગામમાં રસોડું પણ કરી શકાત નથી ઘરની અંદર બેંકો શાળાઓ બધા જ પણ અત્યારે બંધ છે